વીસ જુલાઈ ઇસ્કોન બ્રિજ પર જેગ્વાર કારને અડફેટે નવ લોકોને તથ્ય પટેલે કચડી નાખ્યા ત્યારે તપાસ બાદ મસમોટી મોટી સોળસો ચોર્યાસી પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે જે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે તો તમને પણ જણાવી દઈએ કે ચાર્જશીટમાં મહત્વના મુદ્દા કયા છે સાથે જ આરોપી તથ્ય સામે કેટલી કલમો લાગી છે અને તમામ કલમોમાં સજાની કેટલી જોગવાઈ છે તે પણ જણાવીએ જેમાં સૌથી પહેલા ચાર્જશીટની વાત કરીએ તો સોળસો ચોર્યાસી પાનાની ચાર્જશીટ છે પંદર દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે આઠ જેટલા સાક્ષી છે આઠ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એકસો એકાણું સાક્ષીઓની તપાસ તો ચાર્જશીટ મુજબ મરનાર નવ લોકો એકસો ચોસઠ નિયમ મુજબ આઠ નિવેદન નોંધવામાં આવ્યા છે ઈજા પામનાર બાર લોકો છે બે વ્યક્તિ સારવાર હેઠળ છે ટોટલ પંચનામા પચીસ દાખલ કરવામાં આવ્યા છે તો સારવાર સર્ટિફિકેટ આઠ છે આ તમામ એ આંકડાઓ છે જે ચાર્જશીટમાં દાખલ કરાયા છે તમને જણાવી દઈએ કે વીસ તારીખે ગુનો રજીસ્ટર થયો અને સત્યાવીસ તારીખે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હવે આરોપી વિરુદ્ધ લાગેલી કલમની વાત કરીએ તો આઈપીસી કલમ બસો ઓગણએસી હેઠળ ભયજનક રીતે વાહન ચલાવી જાનહાનિ કરે તો વધુમાં વધુ છ મહિનાની સજાની જોગવાઈ છે આઈપીસી કલમ ત્રણસો સાડત્રીસ પોતાની ભૂલથી બીજાના જીવ જોખમમાં મૂકવા જેમાં વધુમાં વધુ છ મહિનાની સજાની જોગવાઈ છે આઈપીસી કલમ ત્રણસો આડત્રીસ ઉમેરવામાં આવી છે જેના હેઠળ ભયજનક પ્રવૃત્તિથી બીજાના જીવ જોખમમાં મૂકવા અને તેમાં સજાની જોગવાઈ છે બે વર્ષ સુધી આઈપીસી કલમ ત્રણસો ચાર હેઠળ હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા જેમાં દસ વર્ષની આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે આઈપીસી કલમ પાંચસો ચાર હેઠળ શાંતિભંગ થાય તેવું કૃત્ય કરવામાં આવે ત્યારે જો ગુનો સાબિત થાય તો બે વર્ષ સુધીની સજા થઈ શકે છે આઈપીસી કલમ પાંચસો છ હેઠળ મૃત્યુ નિપજાવાની અથવા મહાવ્યથા કરવાની ધમકી માટે આ કલમ દાખલ થાય છે જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે આઈપીસી કલમ એકસો ચૌદ ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી આઈપીસી કલમ ત્રણસો આઠ ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે આ સિવાય મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર એકસો અને એકસો ચોત્રીસ બ પણ એફઆઈઆરમાં સામેલ છે હવે એક તરફ કાયદાકીય કાર્યવાહી અને બીજી તરફ લોકોની એવી પણ માંગ છે કે આરોપી તથ્ય પટેલને ફાંસીની સજા આપવામાં આવે હવે સાચું શું છે એ તો સમય જ બતાવશે